ગામડાની શકુબાએ ઘરના કામ કરે ને સાસુ સસરા એટલો ત્રાસ આપે, પણ છતાં પણ એ બધો જ ત્રાસ સહન કરતા 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 પરમાત્માનું ભજન કરતા કરતા એક જ ઈચ્છા થાય કે મને એકવાર દ્વારિકાની યાત્રા થઈ જાય, મને એકવાર દ્વારિકાનો સંઘ મળી જાય. અને આ બાજુ ભગવાન સાંભળે. મેં હંમેશા કહ્યું છે કે તમારા અંતરમાં જાગૃત થયેલી ઈચ્છાઓ, તમારા મનમાં બોલાયેલી પ્રાર્થનાઓ આ જગતનો કોઈ વ્યક્તિ સાંભળે ન સાંભળે ચિંતા ન કરતા, તમારા મનમાંથી અંતરમાંથી નીકળેલી પ્રાર્થના મારો હરિ સાંભળે છે. કદાચ તમે આવા લાઉડ સ્પીકરમાં ન બોલો, કદાચ તમે સુરમાં ન હો, છતાં પણ તમારા અંતરમાંથી નીકળેલો ભાવ એ ભગવાન સાંભળે છે. શકુબાઈની એક જ ઈચ્છા હતી, મને કૃષ્ણ મળે, મને મને ભગવાનના દર્શન થાય, મને પ્રભુના દર્શન થાય. સવારે ઉઠે ત્યાંથી કામે ચડાવે સાસુમાં, અને છેલ્લે સાસુમાના પગ દબાવી અને પછી જવાનું. અને એમાં ભગવાનને ખબર પડી કે શકુબાઈને જાત્રાએ જવું છે અને ગામમાંથી એક સંઘ જતો હતો. સાસુમાને કહ્યું, સાસુમા તમે જો હા પાડો ને તો હું દ્વારકાના દર્શને હું ઓલો સંઘ જાય છે ને ભેગી જાઉં. અને સાસુમા બગડ્યા. અને આ તો પેલાના સાસુમાની વાત છે, અત્યારના હાહુની વાત જ નથી. આ તો પેલાના સાસુમાની વાત છે. જવાની ચોખ્ખી ના પાડી દીધી. અને એ તો પેલાની શકુબાઈ હતી એટલે માની ગઈ કે જે અત્યારની શકુબાઈને. અત્યારની શકુબાઈ તો સાસુને કહી જાય આવું ને ત્યાં આ ઠામ વાસણ કરી નાખજો. કેમ અકા બહુ દાંત કાઢ્યા હે? અરે શકુબાઈને ના પાડતી દીધી, ખબરદાર નામ લીધું છે તો કોઈ દિવસ. ચોખ્ખી ના પાડતી દીધી. હવે શકુબાઈ ઘરના કામ કરે પણ મન તો એનું એમ જ હતું, કેલો સંઘ વયો જશે ને શું થશે, સંઘ વયો જશે શું થશે. જે દિવસે સંઘ નીકળવાનો હતો સવારે, અને એ દિવસે શકુબાઈ બરાબર ઘરના માટલાઓ લઈ અને ગામના પાદર પાણી ભરવા ગયા, અખિલ બ્રહ્માંડનો નાયક કદાચ નરસિંહ મહેતાના પિતાજીના શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા બનીને આવે તો એમાં કઈ નવાઈ નથી. મીરાબાઈનું ઝેર પીવા કદાચ ભગવાન ઠાકોરજી પોતે આવ્યા તો એમાં કઈ નવાઈ નથી. પણ નવાઈની વાત તો એ છે કે આ જગતમાં જેને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે કે જે પૂર્ણ પુરુષ છે એ સ્વયં પોતે શકુબાઈ એક સ્ત્રીનું રૂપ લઈને આવ્યા, આ મોટી નવાઈની વાત છે. ભગવાન પોતે આવીને શકુબાઈને કહે, શકુબાઈ જાત્રા તમે જાઓ. શકુબાઈ કહે છે, પ્રભુ તમે જાત્રાનું કહો છો પણ અહીંયા ઘરના કામ ઓલી હાહુ જવા ન દે ને, કોણ કરે? ભગવાન કહે છે, ઘરના કામ અમે કરશું, તમે જાત્રા કરો.
અરે પણ મારી સાસુ પાણી ભરાવે છે, છાણ વાસદા કરાવે છે, રસોઈ કરાવે છે અને છેલ્લે છેલ્લે થાકી જાય છે ને તો એ મારી પાસે છેલ્લે પગ દબાવડાવે છે. ભગવાન કહે છે જરાય ચિંતા કરો, એ બધું અમે કરશું પણ તમે જાત્રા કરો. પણ એક વાત યાદ રાખો, આ વાત કોઈને કહેતા નહીં. શકુભાઈ તો રાજીના રેડ થઈ ગયા હો. આ બાજુ શકુભાઈ જાત્રામાં દ્વારકા ગયા અને આ બાજુ ભગવાન ત્રણ લોકોનો અધિપતિ ઠાકોરજી પોતે સ્વયં શકુભાઈનું રૂપ લઈ અને શકુભાઈના ઘરે પાણીના બેડા લઈને આવે છે. છાણ વાસિદા કરે, છાણ વાસીદાઓ કરે, ઘરના પાણી ભરે, રસોઈ બનાવે. રસોઈ બનાવીને બરાબર સાસુ સસરાને જમવા બેહાર્યા ને તો એક કોળિયો ખાધો, બીજો કોળિયો ખાધો, સસરાએ તરત પૂછ્યું કે આ શકુભાઈ રસોઈ બનાવી છે? આટલો બધો ફેરી કે રસોઈ તો બહુ મીઠી કરી. તો શકુના સાસુ કે એમથી નથી કરી, એ માર પડ્યો ને એટલે સુજરા છે. હવે એને ક્યાં ખબર છે કે મારી શકુ તો દ્વારકા ગઈ છે અને દ્વારકા વાળો શકુ થઈને અહીં આવ્યો છે અને ભગવાનના હાથનો પ્રસાદ મળે. દહીં તો બહુ ખાધું કનૈયા, પણ આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ. ગોવાળિયાઓને ભગવાને જયારે પોતાના હાથથી માખણ આપ્યું ને બધાને, અને છેલ્લે એક ગોવાળિયો બાકી રહી ગયો. ગોવાળિયો કહે છે કનૈયા મને આપ. ભગવાન કહે છે હવે તો ઠીબડીમાં કઈ છે જ નહીં, તને આપું શું? મારે તને આપું શું? અરે તું ગમે તેમ કર, કનૈયા મને આપ. અને મિત્રોમાં તો સંબંધ હોય ને તું કારા કરવાનો. ભગવાન કહે છે આમ જો એક કામ કર, ઠીબડીમાં તો છે નહીં, અમારા હાથમાં છે, અમારા આંગળા તું ચાટી જાય એટલે કામ પતે. અને એ ગોવાળિયો ભગવાનનો હાથ પકડીને જ્યારે એ હાથમાં ચોટેલું દહીં જ્યારે એ ચાટતો હતો ત્યારે મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. આવો સ્વાદ હજી ક્યારે ચાખ્યો જ નથી. ભગવાનના હાથનો પ્રસાદ મળે. હવે ભગવાનનો પ્રસાદ મળે ને તો આમ અહો થઈ જાય છે. ભગવાન સત્યનારાયણની કથામાં જઈએ અને એ બેનોએ રસ એ પ્રસાદ બનાવ્યો હોય, એ પ્રસાદ ખાઈએ અને ઘરે મહેમાન આવ્યા હોય અને મહેમાન આવ્યો હોય ત્યારે રસોઈમાં એ શીરો બનાવીએ એ ખાઈએ, ગમે તેટલા તમે એમાં તમે ડ્રાય ફ્રૂટ નાખો ને તોય સત્યનારાયણ ભગવાનને જે પ્રસાદમાં શીરો હોય એવો શીરો તો ન થાય, ન થાય ને ન જ થાય. ત્રિવેદી સાહેબ આજે ભગવાને બીજી વાર મુલાકાત કરાવી, તે દિવસે હરિદ્વારમાં પ્રજાપતિ સાહેબને ત્યાં ગમે તેટલા તમે મેવા નાખો પણ ભગવાનની કથામાં જે પ્રસાદ થયો હોય એવો પ્રસાદ તો ન જ થાય. કારણ ભગવાનની કથા ચાલતી હોય એ સમયે આપણા મનની અંદર એટલો ભગવાન પ્રત્યેનો ભાવ હોય, આપણે સુંદર મજાના આમ રસોઈ બનાવતા બનાવતા ઠાકોરજી પ્રત્યેનો ભાવ વ્યક્ત થયો હોય ને એટલે ભાવ ભેળો હોય એમાં, અને ભાવ ન ભળે ત્યાં સુધી રસોઈ હારી ન થાય. એટલે તો કેતો રહું છું વારંવાર કે રસોઈ બનતી હોય ને ત્યારે હિન્દી ગીતો બંધ રાખવા, સમાચાર સાંભળવાના બંધ રાખવા, ભગવાનની કથાઓ સાંભળતા સાંભળતા રસોઈ બનાવવી ઘરમાં. કારણ કે જેવા વિચારો આપણે જેવું સાંભળીએ એવી આપણી વૃત્તિઓ થતી જાય અને એ વૃત્તિ મુજબ જ આપણું કામ થતું જાય. પિતામાં ભીષ્મએ કહ્યું હતું આગળના દિવસમાં કે દ્રૌપદી તમારી લાજ લૂંટાતી હતી અને ત્યારે હું નહોતો બોલ્યો, એનું એક જ કારણ હતું હું દુર્યોધનના રાજ્યમાં હતો અને દુર્યોધનનું અનાજ મારા પેટમાં પડ્યું હતું, મારી વૃત્તિ એટલે ખરાબ થઈ હતી.
બરાબર 12:30 વાગ્યા હોય અને પતિ ગામમાંથી આવે ને એક બે બ્રાહ્મણ ને લેતા આવે હારે, એક બે બ્રાહ્મણ ને હારે લેતા આવે અને આવીને કે સાંભળ્યું ગોર બાપા આવ્યા છે, શીરો બીરો બનાવો કઈ, શું કે વેલું ન કહેવાય તઈ, અત્યારે છે કીધું હાલ આ આ ગોર બાપાએ 12:30 વાગે નવરા થયા, પણ આ જગ્યાએ પિયરમાંથી ભાઈ ભાભી 2 વાગે આવ્યા હોય તો એ બાર હોટલમાં સરસ મજાના પીઝા અને બર્ગર બધું ખાઈને આવ્યા હોય અને તોય આવે શું કે ના ના હું રસોઈ બનાવી જ નાખું છું, અરે પણ અમે જમીન, અરે ના ના એમ અત્યારે થોડું ભૂખ્યું રહેવાય, અને એ રસોઈ બને કેટલો ભાવ હોય, કારણ પિયરમાંથી આવ્યા છે ને આ ગોર બાપા થોડા ઘરના છે, ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ, ભાવ હોય છે. તો સકુબાઈના સસરા હતા એ બરાબર પૂછે એના ઘરવાળાને આ રસોઈ બહુ મીઠી થઈ, આજ તો સકુબાઈ ની હાહુ કઈ એ એમને નથી થઈ, માર પડ્યો ને એટલે થઈ છે, આંગળા ચાટી ગયા હો સકુના સસરા તો. ભગવાન જયારે સાંજનું બધું કામ પતી ગયું, સાસુ સસરા સુઈ ગયા એટલે એના પગની સેવા કરવા ગયા. આવું ઘણા દિવસ ચાલે, ભગવાન છાણ વાસીદા કરે હો, છાણ વાસીદુ કરે શામળો રેલો, છાણ વાસીદુ કરે શામળો રેલો, બબે 3-3 બેડા લઈ અને ગામમાં પાદરે જાય. તમે કલ્પના કરો ખાલી આંખો બંધ કરીને, એ કૃષ્ણ બાય બન્યા હશે ત્યારે હાલ્યા હશે તો બીજી નારીઓ શું કરતી હશે એની પાસે, પદમની નાર હાલ ભૂલી જાય ને એવી હાલ હાલ્યા હશે. એક વાર કૃષ્ણ આવ્યા હાલ્યા છે ને એક વાર ભગવાન મહાદેવ આવ્યા હાલેલા છે. જયારે રાસલીલાને જોવા ગયા અને પાર્વતીને કીધું કે હે પાર્વતી તમે મને સ્ત્રી બનાવો પણ મને રાસલીલા જોવા લઈ જાઓ. જે ભગવાન શિવ રાસલીલાની કથાને એ રાસલીલાની લીલાને જોવા માટેની ઝંખના કરે, એ રાસલીલાની કથા તમે આટલી સુલભતાથી સાંભળી લ્યા છો, કલ્પના તો કરો તમે કેટલા ભાગ્યશાળી છો. એ રાસપંચાધ્યાયની અંતર્ગત ગોપી ગીતની કથા તમે સાંભળી રહ્યા છો. તમારું બધાનું ભાગ્ય મોટું થયું છે, ભાગ્ય બડો તો રામ ભજ, બખત બડો કછુ દઈ. તારું ભાગ્ય સારું હોય તો તું રામને ભજી શકે અને તારી પાસે જો કંઈક સારું આવેલું હોય તો તું કોઈકને આપી શકે, તું કોઈકને આપે. અને આ બાજુ સકુબાઈ જે મૂળ હતા, જે સંઘમાં ગયા હતા, એ સકુબાઈ કરતા લઈને એવી ધૂનો ગવડાવે, એવી ધૂનો ગવડાવે, એની હારે લયેલા બધા પેલા સંતો હોતે હતા, ઘણા બધા ગામના લોકો હતા, બધા નાચી ઉઠાવો. અદભુત એને એ કીર્તનો ગવડાવ્યા છે. સંઘ જયારે જાત્રાથી પાછો આવ્યો ગામના પાદરમાં સંઘને પહોંચવાની જગ્યા આવીને આ બાજુ ભગવાને કીધું કે હાલો હવે પાછા જઈ પાણી ભરવા, કારણ જો 2 સકુબાઈ ઘરે ભેગી થાય તો માથાકૂટ થાય. એટલે ભગવાન પાણી ભરવા ગયા અને ગામના પાદરમાં સકુબાઈને ઓલા સંઘમાંથી બોલાવીને કીધું અહીંયા આવો, આ લ્યો પાણીના બેડા, આ ભરીને હવે તમે ઘરે જાઓ, હવે હું મારા ઘરે જાઉં, જનકભાઈ હું મારા ઘરે જાઉં. પણ જતા જતા ભગવાન એટલું કહ્યું, સકુબાઈ ધ્યાન રાખજો, આ આપણા બેની વચ્ચે રહેવું જોઈએ. ભલે પ્રભુ, સકુબાઈ તો આનંદ આનંદ થઈને ઘરે ગયા. 1-2 દિવસ ગયા ને ત્યાં એક મહારાજ આવ્યા ફરતા ફરતા, આવીને એના સાસુને કહે છે, અરે બેન શું તમે ભાગ્યશાળી છો, તમને હું દીકરાની વહુ મળી છે, એવી ભગવાનની ભગત, એવી ભગવાનની ભગત, અને એ એક વખત ધૂન ગવડાવે અને કોઈ નાચે નહીં એવું બને જ નહીં. ઓલી દોહી આમ આંખું ફાટી ગઈ, આ મારી વહુ ક્યાં ગાવા ગઈ,
एक मिनिट में न जवा दीदी। ए महाराज शू क्यों तमे? अरे हा तमने साचू कहू, तमारी शकुबाई अमारी अरे संघ में आवी थी, अबे रेवा दियो ने आवु गोला फेंक, मारी शकुबाई घरे काम करती थी, तमे ने न्या अरे शकु क्या थी भाड़ी गया आवी महाराज जाग कर नहीं को बदे। महाराज के तमारे बम बोलावो, सासुमाए शकु ने बोलाव्यो, शकुबाई महाराज हूं कहे शु कहे माड़ी एम कहे तमे जात्राई गया था, भगवान नो भक्त हो गमे ते उठी जाए तो जूठू न बोले। शकुबाई कहे हा बा हूं जात्राई गई थी। शकुबाई ने होतू पड़ा, तू केम जूठू बोले? आए मारा पग दबावा, ते काल रसोई बनावी, तारा हाहराए रसोई वखाणी, तू पानी ना बेड़ा भरी नावी, छाण वासीदा कर्या, अन तो एम कहो हूं द्वारिका नी जात्राए गई थी। अन त्यारे शकुबाई नी आंख माथी दड़ दड़ अश्रु नी धारा थई, अने एटलू ज बोल्या छे, बा हूं जात्राए गई थी, पण तमारा पग दबावा ई हूं नहोती, मारो द्वारिका नो नाथ कृष्ण पोते हतो, अहींया कृष्ण पोते हता। हाथ माथी लाकड़ी मूको, अने जेम लाकड़ी पड़ी जाए ने एम शकुबाई ना पग में सासू ने ससरा बेव पड़ी गया, कहू शकु अमे केटला अधम छे के भगवान पासे अमे पग दबावड़ाया, जेना पगनी सेवा अमारे करवी जोईए एनी पासे अमे पग दबावड़ाया, जेने रसोई करीन थाळ अमारे जमाड़वो जोईए एना बदले रसोई अमे एना हाथ नी जमा, अमने माफ करी दे, अमने माफ करी दे।